નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. આજે આપણે ગુજરાતીમાં શબ્દ, તમે આગળ રૂ લખી ગયા છો એના જ શબ્દ લખવાના છે. તો પેલું શું લખેલું છે? અ લખેલું છે, એટલે લખવાનું અ. પછી આ છે મૃ, અમૃત. આવી રીતે શબ્દ બોલીને લખતું જવાનું, અમૃત અમૃત એમ. પછી બીજો શબ્દ શું છે? આકૃતિ, એટલે લખવાનું આ. પછી કૃ ને તિ, આવી રીતે બધા શબ્દ બોલી બોલીને લખતું જવાનું, આ કૃ. પછી છે નૃપ, નૃપ, આવી રીતે બોલતું જવાનું ને લખતું જવાનું, કૃપાળું, એ લખવાનું કૃપાળું. પછી છે પૃથ્વી, પૃથ્વી. એના પછી છે બૃહત, એટલે લખવાનું બૃહ ને ત, બૃહ ત. પછી છે કૃતજ્ઞ, કૃતજ્ઞ. પછી છે ભૃગુ, એટલે પેલો ભૃ લખવાનો, પછી ગૃ એટલે ભૃગુ, ભૃગુ. પછી છે ભૃકુટી, ભૃકુટી, આવી રીતે બોલતું જવાનું ને લખતું જવાનું, ભૃકુટી. પછી છે મૃગ, એટલે લખવાનું મૃગ, મૃગ. પછી છે શૃગાલ, એટલે અહીંયા લખશો તમે શૃ પછી ગા ને લ, આવી રીતે લખતું જવાનું, શૃ ગા લ. પછી છે મૃગજળ, પેલું તો આ ડોટ ડોટવાળા બધા પહેલાં ગૂંઠવાના, પછી લખતું જવાનું મૃગજળ, એટલે અહીંયા નીચે લખવાનું મૃગજળ. પછી છે સૃજન, સૃજન, સૃજન. પછી છે નૃપાલ, નૃપાલ. પછી છે ગૃહપતિ, એટલે લખવાનું ગૃહપતિ. હવે આ ઉપરવાળા શબ્દ હતા, હવે નીચે શું છે વાંચો અને લખો. આ શું છે? વાક્ય છે, એટલે અહીંયા એ જ વાક્ય અહીંયા સેમ લાઇનમાં સામે લખવાનું. અહીંયા લખવાનું ભૃ ગુ રુ શી, પછી હ ને તા, અને પછી ફૂલ સ્ટોપ, આવી રીતે લખતું જવાનું. પછી છે બીજું વાક્ય, એ જ લાઇનમાં લખવાનું છે નૃ પા ગૃ હ તર ફ, પછી જગ્યા મૂકીને આવ અને ફૂલ સ્ટોપ. પછી એના પછીનું વાક્ય કૃણા લ આ કૃતિ, પછી આ જગ્યા મૂકીને બીજો શબ્દ બ તા વ. એના પછીનું છે મૃગ વન, પછી છે ત ર ફ, પછી જા ય. આવી રીતે વાક્ય જોઈ જોઈને અહીંયા લખવાના. હવે એના બાજુના પેજમાં છે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. તીરની દિશામાં શબ્દ વાંચતું જવાનું છે ને આ બોક્સમાં લખતું જવાનું. પેલું છે રૂ, તો રૂ બધામાં આવશે. પછી છે તું રાજ, તો ઋતુરાજ, તો એ લખેલું છે. હવે પછી ફરી રૂ લખવાનું, એટલે રૂ. હવે આ લખાઈ ગયો, એના પછી શું છે? તું, એટલે આવશે ઋતુ. હવે તું એ લખાઈ ગયો, હવે આવશે ઋતુવર્ણન, એટલે ઋતુવર્ણન. પછી ફરી રૂ, એટલે રૂ. આ લખાઈ ગયો છે, એના પછી શું છે? શી, એટલે રૂ શી. આવી રીતે તીરની દિશામાં શબ્દ લખતું જવાનું. હવે એનું અહીંયા છે રૂથી શરૂ થતો શબ્દ શોધીને રાઇટ કરો. રૂ એટલે રૂ આપે, આવી રીતે જે આવા શબ્દ લખેલા હશે, જેની નીચે આવું કરેલો હશે, એ શબ્દ શોધીને એનામાં રાઇટ કરવાનું છે. તો પેલું છે ઋષભ, તો એનામાં રાઇટ કરેલું છે. પછી ઘુવડ છે, તો એનામાં એવું નથી, એટલે ઈ બોક્સને છોડી દેશું. પછી છે મૃગરાજ, તો મૃ છે એવો, એટલે ઈ બોક્સમાં રાઇટ. પછી છે ગૃહ દેવતા, તો ગૃહ છે ને આના જેવો, ઋષિ જેવો, એટલે એનામાં રાઇટ. પછી છે જુવાર, તો આ જુ છે, એટલે એના ઉપર એના બોક્સમાં રાઇટ આવશે નહીં. પછી છે ગૃહ પ્રવેશ, તો ગૃહ છે, એટલે એનામાં રાઇટ. પછી છે મુઘટ, તો મુ છે, એટલે એ બોક્સ છોડી દેશું. હવે છે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા લખો. શબ્દ પસંદ કરી, આ ચિત્ર દોરેલું છે, એનું નામ ઉપર છે જ, તો એ પસંદ કરીને અહીંયા આ બોક્સમાં આ લાઇનમાં લખવાનું છે. તો આ કેનું ચિત્ર છે? મૃગ.
તો અહીંયા જોવાનું ક્યાં લખેલું છે મૃગ, તો આ લખેલું છે મૃગ, તો અહીંયા ખાલી જગ્યા એમ લખશું મૃગ ઘાસ ખાય. આ ખાલી જગ્યા આવી રીતે પૂર્ણ કરવાની. પછી છે ચકલી, ચકલી પછી આ શું દોરેલું છે વૃક્ષ, તો ઉપર ક્યાં છે વૃક્ષ, તો આરું, તો ચકલી વૃક્ષ પરથી ઉડી, આવી રીતે વાક્ય પૂરું કરવાનું. પછી આ શું છે ઋષિ, તો અહીંયા આવશે ઋષિ, જે ઉપર લખેલું હશે એ જ જોઈ જોઈને અહીંયા લખવાનું. પછી છે આ નૃપ એટલે કે રાજા, તો આ નૃપ એટલે અહીંયા લખશું નૃપ ઉદાર હતા. હવે એવી જ રીતે બાજુમાં ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખવાનો. આ આખો શબ્દ અક્ષર લખેલો છે, અહીંયા જે નથી લખેલું એ આપણે લખવાનું છે. આમાં શું છે સૃજન, તો અહીંયા સૃ નથી લખેલો એટલે આપણે લખશું સૃ ને જ ને ન તો લખેલો જ છે. પછી છે કૃતજ્ઞ, તો અહીંયા શું નથી લખેલું કૃ એટલે અહીંયા લખશું કૃતજ્ઞ. પછી છે ગૃહ માતા, પછી છે બૃહદ, તો અહીંયા બૃ નથી લખેલો, આપેલો જ અક્ષર નથી લખેલો એટલે આપણે અહીંયા લખવાનો બૃહદ. પછી છે મૃદુલા, તો અહીંયા શું નથી લખેલું મૃ એટલે મૃ લખવાનું. પછી છે કૃતિ, તો અહીંયા આવશે કૃ ને તિ તો લખેલો જ છે. પછી છે ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો. પેલું જુઓ અહીંયા ચિત્ર જો આપેલું છે શૃગાલનું, પછી એની બાજુમાં તીર કરેલું છે એટલે આલી જ લાઇનમાં એ શબ્દ ગોતવાનો છે શૃગાલ, એના ઉપર રાઉન્ડ કરવાનો છે ને અહીંયા લખવાનો છે. તો હવે બીજી લાઇનમાં કોણ છે નૃપ એટલે કે રાજા, તો એની જ લાઇનમાં તમને આ જ લાઇનમાં ગોતવાનો અને એના ઉપર આવી રીતે રાઉન્ડ કરવાનો નૃપ, પછી એ જ સામે અહીંયા લખવાનો નૃપ. પછી આ શું છે વૃષભ, તો જો અહીંયા તીર કરેલું છે એટલે આ જ લાઇનમાં ગોતવાનો છે વૃષભ, તો આ રહ્યું વૃષભ આવી રીતે ને અહીંયા લખવાનું વૃષભ. પછી અહીંયા જો આ બીજી લાઇનમાં અહીંયા વૃક્ષ દોરેલું છે એનામાં આ બાજુ તીર કરેલું એટલે વૃક્ષ, એના ઉપર આવશે વૃક્ષ. પછી આ શું છે કૃષક, તો એને અહીંયા લાઇન કરેલી છે એટલે આલા જ લાઇનમાં આપણે ગોતવાનું છે કૃષક, આવી રીતે ગોતી રાઉન્ડ કરીને અહીંયા લખવાનું કૃષક. તો તમને ગુજરાતી વર્ણમાં આજે આ પૂરું કરવાનું છે. અસ્તુ.